बनासकांठा जिल्लामां कोरोनानुं संक्रमण वध्युं छे। खास करीने पालनपुर अने डीसा शहेरमां पण कोरोनाना संक्रमणथी लोको भयभीत बन्या छे, ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટરે નિર્દેશ બહાર પાડ્યા છે અને સંક્રમણ રોકવા માટેની જવાબદારી તલાટી અને સરપંચને અપાઈ છે। બનાસકાંઠામાં એક અઠવાડિયામાં 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે એક નવી પહેલ કરી છે અને ગામડાઓમાં સામાજિક પ્રસંગો થતા હોય છે તેમાં લોકો ભેગા થતા હોય છે અને જેમાં કોરોનાનું સંક્રમણ ફેલાય છે, જેની જવાબદારી ગામના સરપંચ અને તલાટીને સોંપાય છે। સરપંચ અને તલાટી આ પ્રસંગોમાં વધુ લોકો ભેગા ન થાય અને જો કોરોના માટેની ગાઈડલાઈનનો ભંગ થતો હશે તો એવા લોકો સામે કાર્યવાહી કરવા પણ જિલ્લા વહીવટીતંત્રને જણાવશે। બનાસકાંઠા જિલ્લામાં જો કોરોનાની પરિસ્થિતિની વાત કરીએ તો ઓક્ટોબરના સાપેક્ષે નવેમ્બરમાં સ્લાઇટ ઇન્ક્રીઝ છે, મોટાભાગે સ્ટેબલ ટ્રેન્ડ રહેલો છે, પણ છતાં પણ ખાસ કરીને અર્બન એરિયા પાલનપુર ડીસા આમાં ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે। પણ તંત્ર તરફથી જે ગ્રીન એરિયા અત્યાર સુધી રહેલા છે, આપણા ગ્રામ્ય વિસ્તારો પણ કે જ્યાં અત્યાર સુધીમાં કેસ આવેલા નથી, પણ દિવાળીની ખરીદી, એગ્રીકલ્ચર પ્રોડક્ટના વેચાણ આ બધા કારણોને ધ્યાને લેતા ગ્રીન એરિયામાં પણ મેક્સિમમ સેમ્પલિંગ થાય, જેથી કરી ત્યાં હાલમાં ગ્રીન એરિયા છે અથવા તો ત્યાં નવા કેસ આવી રહ્યા છે કે કેમ એની ચકાસણી થઈ શકે। સાથે સાથે આપણે જે પણ કોવિડ કેર સેન્ટરથી માંડીને કોવિડ હોસ્પિટલ સુધીની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાને રિવ્યૂ કરવામાં આવેલું છે। આપણી પાસે લગભગ અંદાજિત 700 જેટલા બેડ્સ અલગ અલગ જગ્યાએ ઉપસ્થિત છે, જે પૈકી 116 જેટલા બેડ્સ અત્યારે હાલ ઓક્યુપાઈડ છે, બાકીના બેડ ખાલી છે। એટલે એ દ્રષ્ટિકોણથી પણ આપણે પહોંચી વળવા માટે સક્ષમ છે। આમ છતાં પણ અલગ અલગ જગ્યાએ ક્યાં આપણે બેડ્સ વગેરે વધારી શકીએ એનું રિવ્યૂ કરવામાં આવેલું છે। માસ્ક વગેરેનું પણ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપરલી થાય એ બાબતે પોલીસ ઓથોરિટી સાથે અલગથી ચર્ચા કરવામાં આવેલી છે, જેથી કરીને સઘન ઝુંબેશ એમાં હાથ ધરવામાં આવે। ખાસ કરીને જાહેર જગ્યાઓ પર જ્યાં માસ્ક વગેરેનો ન પાલન થતું હોય તો ત્યાં મેક્સિમમ દંડની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની સૂચનાઓ આપવામાં આવેલી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રાઇવેટ ડૉક્ટર સાથે પણ આ અંગે બેઠક કરવામાં આવેલી છે અને એમના તરફથી પણ પૂરતો સહયોગ અત્યાર સુધી મળી રહેલો છે અને ભવિષ્યમાં પણ એમના તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે એવું એશ્યોરન્સ આપવામાં આવેલું છે।